મંતવ્ય ન્યૂઝના અહેવાલની એવી અસર થઈ કે અમદાવાદ કોર્પોરેશને ઈચ્છા અનિચ્છાએ કાર્યવાહી કરવી પડી પણ શું છે આખો મામલો અને અમદાવાદ કોર્પોરેશને કઈ કાર્યવાહી કરી આ સવાલનો જવાબ મેળવીશું અમારા આ અહેવાલમાં અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલના ગંદકીના ઢગલા મુદ્દે મંતવ્ય ન્યૂઝે પ્રસારિત કરેલા અહેવાલની અસર થઈ છે કોર્પોરેશનની ત્રણ ટીમે બોલ્સ હોસ્ટેલ પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કર્યું આમાં જો જે જે હસ્તક હોય એમને એમની સફાઈની જવાબદારી એમના ઉપર હોય છે અને એમને એ સાફ સફાઈ રેગ્યુલર કરાવવી જોઈએ અને એ કરાવેલ નથી અને જે વિદ્યાર્થીઓ રહે છે એમને પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ફરિયાદ કરાવેલી છે કે અમે વારંવાર કહીએ પણ સફાઈ પૂરી થતી નથી માટે અમે જાતે નિરીક્ષણ કર્યું અને આજે નોટિસ આપેલ છે કોર્પોરેશન હોસ્ટેલના સંચાલક નટુ પરમારને બે લાખ નો દંડ ભરવાની સૂચના આપી જોકે આ મુદ્દે કોર્પોરેશન ના અધિકારી અને અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ના સત્તાધીશ આમને સામને આવ્યા બંને પક્ષોએ એકબીજા પર લગાવ્યા છે આરોપ એ તો જ્યારે જરૂર પડી છે ત્યારે અમે કોર્પોરેશન આ બાબતે રજૂઆત કરી છે પર્સનલી કોર્પોરેશનના અધિકારીઓને મળ્યા છે કોર્પોરેશન એના પ્રયત્ન કરે છે પણ બહારની ગટરો જ્યાં સુધી પૂરી ના થાય ત્યારે અંદરની ગટરોનું બધું પાણી બહાર જતું નથી અને એના લીધે જ આ તકલીફ થાય છે એમના માટે અમે જેટલા થાય એટલા પ્રયત્નો અમે પૂરા કર્યા છે હવે શું કરશો હવે દંડ ફટકારે કે એની સાથે કોઈ અમારાથી જેટલી કામગીરી થાય એટલી અમે કરીએ છીએ અમે બી સ્ટુડન્ટના ઇન્ટરેસ્ટમાં કામ કરીએ છીએ બીજું કંઈ થોડા અમારો ધ્યેય છે શિક્ષણનો વ્યાપ વધે અને સ્ટુડન્ટને જેટલો લાભ થાય એ પ્રમાણે કરીએ પણ બીજા તત્વો એવા છે કે જે લીધે આની અંદર આડખી બને છે એના કારણસર અમે તકલીફમાં આવીએ છીએ માનતવ્ય ન્યૂઝે પોતાની ફરજ પૂરી કરી હવે જોવાનું એ છે કે હોસ્ટેલની ગંદકી દૂર થાય છે કે માત્ર નોટિસથી વાતનો અંત આવશે આયુષી યાજ્ઞિક મંતવ્ય ન્યૂઝ અમદાવાદ